સત્યપણું કહેવાય છે ને અસત્યપણું કહેવાય છે અને વચન વેદશાસ્ત્ર પુરાણાદિકમાં આવે છે નાવ ધીસ ઇઝ હાઉ ફાર ભગવાન ઇઝ એક્સપ્લેનિંગ યુ નો દેટ સ્ક્રિપ્ચર્સ આર એક્સપ્લેનિંગ અપ ટુ ધી સવિકલ્પ એન્ડ સવિકલ્પ વુડ હેવ ઓલ ધીઝ ડિસ્ટિંગ્વિશ ડિફરન્સીસ જીવ ઈશ્વર માયા

એલિવેટ યોર સેલ્ફ યુ નો પણ એ કંઈ સર્વે અસત્ય નથી એ તો એને નિર્વિકલ્પ સ્થિતિને બળે કરી દેખાતા નથી માટે અસત્ય કે છે બિકોઝ હી હેઝ એલિવેટેડ દેટ મચ દેટ ઇઝ વાય હી ઇઝ અબાઉટ ધેટ જસ્ટ લાઇક દેટ નો દેટ ગાય વિથ સમ યુ નો પાવરફુલ સ્ટોરી યુ નો પણ હી ફિલ્ટર્ડ આઉટ કે ભાઈ યુ નો

રાતને દિવસ છે જ્યારે સૂર્યનો શેડો પડે છે ત્યારે રાત થાય છે અને જ્યારે સૂર્ય દેખાય છે ત્યારે દિવસ હોય તેમ નિર્વિકલ્પ સ્થિતિવાળાને મતે એ સર્વે છે જ નહીં પણ બીજાને મતે એ સર્વે છે જે નિર્વિકલ્પ સ્થિતિવાળો છે એલિવેટેડ થઈ ગયેલો એના મતે કંઈ છે જ નહીં અને આવી રીતે બ્રહ્મ નિરૂપણ કરે તો શાસ્ત્રના વચનમાં પૂરવા પર બાદ ન આવે વેદાંતી લોકો આ ભ્રમનું નિરૂપણ આ રીતે કરે તો એમની વાત શંકરાચાર્યના બેઝ ઉપર માન્યામાં આવશે નહીં તો નહીં આવે કે છે તે બાદને તો સમજતો ન હોય અને એવી રીતની સ્થિતિને પણ પામ્યો ન હોય ના હુ ઇઝ નોટ ક્લિયર અબાઉટ ધીસ ટુ ડિસ્ટિંગ ડિફરન્સ હુ હેઝ નોટ એલિવેટેડ વનસેલ્ફ ટુ ધેટ લેવલ એન્ડ નાવ સ્ટાર્ટ ટોકિંગ હે કે હું ભ્રમ છું ભ્રમને કંઈ વળગે નહીં દારૂ પીવો માંસ માટી ખાઓ આ કરો તે કરો એનો તો કે છે શાસ્ત્રના એ સ્થિતિને પણ પામ્યો ન હોય અને કેવળ શાસ્ત્રમાંથી શીખીને વચન માત્ર કરીને એક ભ્રમપણાનું પ્રતિપાદન કરતો હોય જસ્ટ બાય મેમોરાઈઝિંગ ફ્રોમ સ્ક્રિપ્ચર હોય અને ગુરુ શિષ્ય હવે ભગવાન જીવ ઈશ્વર માયાથી આગળ લઈને ગુરુ ને શિષ્યને બીડ મિથ્યાની વાત અંદર એડ કરે છે કે ગુરુ શિષ્ય જીવ ઈશ્વર માયા ગુરુ શિષ્ય જી ઈશ્વર માયા જગત તથા વેદ પુરાણ શાસ્ત્ર એ સર્વેને કલ્પિત કહેતો હોય તે તો મહામૂર્ખ છે વન હુ ઇઝ સેઈંગ દિસ ઇઝ ઓલ ઇમેજનરી ધીસ ઇઝ નોટ ટ્રુ દેન હી ઇઝ નોટ જસ્ટ સ્ટુપીડ બટ અમોંગ ધી ઓલ સ્ટુપીડ ધી ગ્રેટેસ્ટ ઓફ ધી ગ્રેટેસ્ટ સ્ટુપીડ નો અને તે અંતે નારકી થાય છે એટ ધ એન્ડ હી દઝ નોટ ગેટ એનીવેર નો એની પોઝિશન એની વેર બિકોઝ હી ઇઝ નોટ એક્સેપ્ટિંગ એનીથિંગ સો ઇફ હી ઇઝ નોટ એક્સેપ્ટિંગ વેર વુડ હી ગો જે એનો સ્વીકાર જ નથી કરતો સ્વર્ગનો સ્વીકાર નથી કરતો અક્ષરધામનો સ્વીકાર નથી કરતો ભાઈ જાય ક્યાં ભાઈ એનો એટલે ભગવાન કે અંતે નારકી થાય છે એમ કહીને વળી બોલ્યા છે આ અમે વાર્તા કરી તેમાં તમને આશંકા હો થતી હોય તો બોલો અમે તમને આ વાત કરી ભગવાન એટલી સરસ મીઠાસથી વાત કરી એટલી સરસ પ્રેમથી વાત કરી એટલી સરસ એના જીવને ટચ કરી જાય એવી વાત કરી અને છતાં ભગવાન કહે છે કે હવે કંઈ આશંકા થતી હોય તો બોલો ત્યારે તે વેદાંતિ બ્રાહ્મણ બોલ્યું હે મહારાજ વનવડ હે પ્રભો અનદરવડ હે સ્વામી થર્ડવડ તમે તો પરમેશ્વર છો યુ આર ગોડ અને જગતના કલ્યાણને અર્થે પ્રગટ થયા છો તમે જગતના કલ્યાણને અર્થે પ્રગટ થયા છો એટલા માટે તો હું અહીં તમારા દર્શન માટે આવ્યો છું હવે મને કૃપા કરીને બતાવો કે હું ક્યો હતો તો ક્લિયર થઈ જાય તમે જગતના કલ્યાણ માટે પ્રગટ થયા છો તે તમે જે ઉત્તર કર્યો તે યથાર્થ છે વોટ એવર યુ હેવ એક્સપ્લેન્ડ ઇઝ એ

એમ કહીને અતિ પ્રસન્ન થયો પેલો પાછો અતિ પ્રસન્ન થયો આ કોણ જે લખવાવાળા સંતોષ એ લખે છે કે અતિ પ્રસન્ન થયો અને પોતાની અણસમજણ તેનો ત્યાગ કરીને શ્રીજી મહારાજનો આશ્રિત થયો આશ્રિત ક્યારે કહેવાય કે એનું વચન મનાય ત્યારે જો ભગવાનનું વચન મનાવ્યું તો આશ્રિત કહેવાય કાલેમાં લીનાબેન કહેતા હતા ને કે સભા ચાલતી હોય પણ અંદર એમ ચાલતું હોય કે બાપુને અમે ક્યારે ઊભા થઈ ગયા તો પેલી ટિકિટ લીધીશ ભાઈ એ વચન મને ના કહેવાય પણ મને ધીરે ધીરે મને પણ જો ભગવાન એવું કહેવા માંગે છે કે ભગવાનની પાસે ભગવાનના ઝોનમાં જે કોઈ આવ્યો એ દિવ્ય છે આને પણ તમારે વેદાંતીને પણ દિવ્ય માનવો પડે ભાઈ રાઈટ હવે આપણે કયા લેવલથી જોઈએ છીએ હે નીચેના લેવલથી કે એલિવેટેડ લેવલથી એનો મોટાભાગે બાપા છે ને આવા વચનામૃતના વંચાવતા જેમાં કંઈક નેગેટિવિટી આવે ને એવા વચનામૃત પેલા સેવકરામનું અમૃત છે ને બાપા નહીં વંચાવતા એનું કૃતજ્ઞ સેવકરામ કરો બાપાને નહીં વંચાવતા કારણ કે કોકને ઘેડ બેસે ને બિચારો હે પાછો પડી જાય પણ ભગવાનનો કહેવાનો અર્થ એ છે કે એનો ખાલી પુસ્તકીયું જ્ઞાન કામ નહીં કરે તમને એવા ગુણાતીત સત્પુરુષ મળ્યા એવા ગુણાતીત આનંદ સ્વામી મળ્યા એને ઓળખો એ આ વચનાપુરની અંદર પણ રહસ્ય જ આવે છે કે એવા નિર્વિકલ સમાધિવાળા કોણ હતા તે વખતે બીજા બધા બેઠેલા ત્યાં મોટાભાગના વિચાર કે આપણે વાંચીએ ભાઈ એટલે આપણે કોઈ ખોરવાની જરૂર પણ તે વખત કોઈ એવો સવાલ નહીં પૂછ્યો કે એવા ઉપર ઉઠેલા એવા કોઈ હોય તો ભગવાન દયા કરીને અમને આપો બતાવો હે ગુણાતીતાનંદ સ્વામીનું નામ આપ્યું હોત રાઈટ કહ્યું છે ઘણી જગ્યાએ કહેલું છે પણ આવા પ્રસંગે ને પ્રસંગે એની એ વાત સંતો જો લાવ્યા હોત તો વધારે પાકું થયું હોત એમ ભગવાન જ્યારે પહેલાં આવ્યા તે વખતે કહ્યું ને કે અમારું રહેવાનું ધામ છે ગુણતિતંદ સ્વામી રાઈટ મુરજી શર્મા અમારું રહેવાનું ધામ છે રાઈટ એમને ઘરે બી ઘણી વખત જતા જમાડતા એમને એમના બા સાકરબાન બધું ચાલો ભાઈ સજાનંદ સ્વામી મહારાજની જે કોઈ એની બળી કોઈને કંઈ કહેવું છે આમાં કંઈ સમજણ પડી ના પડી હોય કે એવું કંઈક વાત કરવી હોય એની બધી વસ્તુ એનીથિંગ ઓન વાંધેસ એ જાત કે આપણે કયા લેવલથી આ વેદાંતિ બ્રાહ્મણને જોઈએ છે એનો એ વી વોન્ટ ટુ સી હિમ એલિવેટેડ લેવલ કે ભાઈ એ બી ભગવાનનો જ છે ભગવાનના જોધમાં આવ્યો એટલે ભગવાનનો થઈ ગયો પેલો સેવકરામ બી ગમે એટલો ખરાબ હતો પણ એને એ ડ્રામા આપેલો ભાઈ તારે આ નાટક ભજવવાનું છે ને એ કારણ કે જે ભગવાનના સંબંધમાં આવ્યો છે એ બદલાવાનો જ છે એનો અથવા બદલાલો છે જ એનો હે ડ્રામા માટે આવ્યો છે એનો વોટ એવર બટ આપણે એના તરફ કોઈ નેગેટિવ ભાવ નહીં લાવવાનો કે આવો ખરાબ હા સરસભાઈ